કેમ છે બધા મિત્રો, મજામાં? આજે છે રિપબ્લિક ડે, પ્રજાસત્તાક દિવસ, 26 જાન્યુઆરી, જે કહીએ આપણે બધું આજે જ છે. હવે આજના દિવસે આપણે એક બે દિવસ માટે રાષ્ટ્રભક્તિ બધામાં ઉભરાઈ આવે છે ને આ બધું આપણને ખ્યાલ જ છે. એની પહેલાં એક હજી મારે વાત કરવી છે કે સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટે ઉજવીએ છીએ અને 26 જાન્યુઆરી એટલે આપણે ગણતંત્ર દિવસ કહીએ છીએ. તો 26 જાન્યુઆરી જ કેમ પસંદ કર્યું? તો એની પાછળના બે કારણ છે મિત્રો. એક કારણ એ છે કે જ્યારે લાહોરમાં રાવી નદીના કિનારે કોંગ્રેસનું અધિવેશન ભરાણું હતું જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં, ત્યારે નક્કી કર્યું હતું કે આપણે 26 જાન્યુઆરી 1930 પૂર્ણ સ્વરાજ મેળવવું છે, બરાબર? પરંતુ એ શક્ય ન બન્યું. એટલે એ દિવસના માનમાં આપણે અત્યારે 26 જાન્યુઆરી 1950 ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ. બીજી વાત કે આપણી બંધારણ સભાએ, બંધારણ બનાવનાર જે આપણા જે પ્રતિનિધિ હતા, બરાબર, એણે 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ તૈયાર કરી દીધું હતું અને એની ઉપર સહી કરી દીધી હતી. પછી એ દિવસના માનમાં જ 26 જાન્યુઆરી 1950 બંધારણ આપણા ભારત દેશના લોકોના હાથમાં સોંપ્યું. એટલે એ દિવસના માનમાં આપણે 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણે ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક એટલે કે પ્રજાના હાથમાં શાસન આવ્યું, આખું આખા દેશનું શાસન પ્રજાના હાથમાં સોંપ્યું એટલે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ. આ કદાચ વાત ઘણા લોકોને ખ્યાલ હશે, ઘણાને નહીં હોય, પણ આજે મારે એક અલગ જ ટોપિક વિશે વાત કરવી છે. આ મારો જે લેક્ચર છે અથવા ટોપિક છે એનો એક જ પ્રશ્ન છે, શું ખરેખર આપણે લોકશાહી દેશમાં જીવીએ છીએ અથવા પ્રજાસત્તાક આપણા હાથમાં ખરેખર શાસન છે, આપણે એવું માનીએ છીએ? તો આ પ્રશ્ન દરેક ભારતીયને થવો જોઈએ મારા મતે. એના માટે હું એક પહેલો પોઈન્ટ એ કહેવા માગીશ કે આપણે લોકો હર હંમેશ એક વસ્તુ કરીએ છીએ, આપણી કમ્પેરિઝન, ભારતની કમ્પેરિઝન ફોરેન કન્ટ્રી સાથે કરીએ છીએ. કઈ રીતે? કે ફોરેન કન્ટ્રી અમેરિકા, બ્રિટન છે, ચાઇના છે, રશિયા છે, ફ્રાન્સ છે, એક્સેટ્રા, કોઈ પણ દેશ બહુ સારા છે, બરોબર વાત છે? તમે લોકો તમારી રીતે સાચા છો, બહુ સારા જ દેશ છે આપણા કરતા, પણ શું કામ સારા છે એવું વિચાર્યું ક્યારે? એનું એક રીઝન એ નથી કે ત્યાંની સરકાર સારી છે એટલે એ લોકો સારા છે એટલે એ સુખાકારી ભોગવી શકે છે, ત્યાં વિકાસ સારો થયો છે. એની પાછળ બીજું રીઝન એ પણ છે કે ત્યાંની પબ્લિક પ્યોર ડિસિપ્લિનવાળી છે. પ્યોર ડિસિપ્લિન 100% ભાર દેવો પડે જે આપણી પાસે જરા પણ નથી, અથવા અધકચરું ડિસિપ્લિન છે એમ પણ કહી શકો તમે. કઈ રીતે કહીએ? તો આપણે ટ્રાફિક નિયમો જુઓ, તમે ટ્રાફિક રૂલ્સ તોડવામાં આપણે ઇન્ડિયા આપણે અત્યારે ફર્સ્ટ નંબર ઉપર આવીએ છીએ. દર વર્ષે 50,000 લોકો તો ખાલી ટ્રાફિક એક્સિડન્ટને લીધે મૃત્યુ પામે છે, બરાબર? બીજી વાત આપણે કરીએ સ્વચ્છતાની બાબત, તો સ્વચ્છતાની બાબતમાં સરકાર ગમે એટલો પ્રયાસ કરશે, આગામી કદાચ 2050 સુધી પણ આ સ્વચ્છતા સ્વચ્છ ભારત મિશન ચાલે ને તો પણ કંઈ ખોટું નથી. પણ એ મિશન ક્યારે સક્સેસફુલ જશે? જ્યારે આપણે એને સપોર્ટ કરશું થોડો. આ મારો ટોપિક આજે લોકો ઉપર જ છે. આપણને આટલા બધા અધિકાર આપેલા છે, એ અધિકાર લેવા માટે આપણે લાઇનમાં ઊભા રહી જાય છે. કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસમાં આપણને ફોર્મ મળે છે કે આ ઘર મળે, ફ્રીમાં તમને ઘર મળશે, ફ્રીમાં આ મળશે, તે મળશે, એના માટે આપણે લાઇનમાં ઊભા રહી જાય. પણ આપણી ફરજ શું છે? આપણી ફરજમાં શું આવે છે એ તો આપણે જોયું નહીં. આપણી ફરજમાં આવે છે ટ્રાફિક સિગ્નલ, ટ્રાફિકનું પાલન કરવું, બરાબર? બીજી વાત સ્વચ્છતાનું પાલન કરવું. બધાને ખબર છે સ્વચ્છતામાં આપણે કઈ રીતે છીએ, સારા સારા આંકડા આવી જાય છે, આ આ સ્વચ્છ થયો છે, ના સુધારો પણ આવેલો છે એવું નથી, તો પણ હજી ક્યાંક ને ક્યાંક આપણે આપણી ફરજ બજાવવામાં નિષ્ફળ જઈ રહ્યા છીએ એવું લાગે છે. અત્યારે આપણે યંગ જનરેશન, સારી બાબત છે, આ બધી વસ્તુ સમજે છે, ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું છે, બરાબર, સ્વચ્છ ભારત મિશન એપ્લિકેશનને બધું લોન્ચ થયું છે, તો હજી પણ એમાં થોડો ઘણો ફેરફાર સુધારો કરવાની આપણે પબ્લિક તરીકે, એક સામાન્ય નાગરિક, એક જાગૃત નાગરિક તરીકે ફરજ બને છે કે એમાં આપણે હજી થોડોક ચેન્જીસ લાવીએ, બરાબર. બીજી વાત ભ્રષ્ટાચાર વિશે થોડીક વાત કરીએ, તો આપણે કહીએ છીએ આપણો દેશ બહુ ભ્રષ્ટ છે. ભ્રષ્ટ કર્યો છે કોણે? આપણે લોકોએ. તમે આજે કોઈ અધિકારી કે રાજકારણીને લાંચ આપો છો તો એ લાંચ લે છે ને, અને તો પછી કામ થાય છે, અલગ અલગ ફાઇલ આગળ વધે છે, પણ આપણે જ લાંચ દેવાનું બંધ કરી દઈએ તો? મીન્સ પાયો જ આપણે એવી રીતે બાંધવાનો છે ને
બરોબર છે, આપણે પબ્લિકે જ એ વસ્તુ સમજવાની છે. આજે ભ્રષ્ટાચાર ક્યારે થાય છે? આપણું મૂળ આપણે છીએ. તમે લાંચ આપો છો એટલે સામેવાળા લે છે અને એટલે ભ્રષ્ટાચાર થાય છે. બરોબર. બીજી વાત, ધર્મ જ્ઞાતિ જાતિ, આપણે એટલું બધું, ભારત એક બિન સંપ્રદાયિક દેશ છે, બધાને ખબર છે. બરોબર. ખરેખર એનું પાલન થાય છે એ પણ વિચારવાની જરૂર છે. આપણે અલગ અલગ ધર્મના લોકો હજી પણ ઘણીવાર આવી રીતે કંઈક તહેવાર હોય, મોટા ઉત્સવો એમાં બાંધવાનું, આવી રીતે બધું થાય છે, ઝઘડા થાય છે મોટા પાયે. તો એવું ન હોવું જોઈએ. આપણે બીજી વાત કે આપણે બધા ધર્મને માનવું જોઈએ, એ તો સાચી જ વાત છે. બીજું, આપણે દરેક ઘરમાં, હું તો કહું, ભારત માતાનો એક ફોટો રાખો. આપણે કેમ, આપણા દેવી દેવતા હોય, કુળ દેવી દેવતા, તો સૌ પ્રથમ તો ભારત દેશ આપણા દિલમાં હોવો જોઈએ. બરાબર. ભારત દેશ માટે એટલી લાગણી, એટલું માન હશે તો તમે પછી તમારા ધર્મનું, સામાજિક તમે જે કરતા હોય, શ્રદ્ધાપૂર્વક બંધારણમાં છૂટ જ છે. ભારતીય બંધારણ મુજબ દરેક ધર્મને માનવાની છૂટ છે, એમાં ના નહીં. પણ સૌથી પહેલો ધર્મ શું હોવો જોઈએ આપણો? આપણે ભારતના નાગરિક છીએ. ભારતીય ધર્મ આપણા દેશમાં પહેલા હશે ને તો બીજું બધું ઓટોમેટિક આવી જશે. બરાબર છે. પછી એજ્યુકેશન સિસ્ટમની વાત કરીએ. આપણે એજ્યુકેશન સિસ્ટમમાં પણ એવું થાય છે, મને ખબર છે કે ગવર્મેન્ટમાં પણ હાલો અમુક ભરતીમાં કૌભાંડ થાય છે, શિક્ષણમાં હજી ઘણી સુધારા કરવાની જરૂર છે. પણ આપણે શરૂઆત તો પહેલાં આપણે બાળકને સંસ્કારથી કરીએ. માતા પિતા એ પ્રથમ ગુરુ છે, બધાને ખ્યાલ છે ને. તો પહેલાં આપણી ફરજમાં શું આવે છે ને, ઈ સંકલ્પ કરીએ આપણે. આ 26 જાન્યુઆરી આજે જે છે, ઈ દિવસે આપણે આપણા 73મા પ્રજાસત્તાક દિવસે આ એક ફરજ વિશેની જ વાત કરીએ. આપણે અધિકાર ભૂલી જવા છે આજે. ઓનલી ફરજ, આપણી ફરજ શું છે? ટ્રાફિકના નિયમોનું પાલન કરો, ભ્રષ્ટાચાર હટાવવો છે તો આપણે લાંચ દેવાનું બંધ કરી દઈએ પહેલાં તો. બરાબર. પર્યાવરણ, જંગલનું રક્ષણ કરીએ. ગમે ત્યાં આપણે હરવા ફરવા જાય છીએ તો આપણે ખાવા પીવાની વસ્તુ જેમ તેમ ગમે ત્યાં ઢગલો કરીને મૂકી દઈએ છીએ. અને પછી આપણે એવું પણ વિચારીશ કે મારા એકલાથી, મેં એકલા આવું કર્યું છે ને, એકલાથી શું ફેર પડે? પણ મિત્રો, ટીપે ટીપે સરોવરભાઈ, તમે એવું વિચારો ને, હું એકલો કચરો નાખવાથી કાંઈ ન ફેર પડે, પણ તમારી પાછળ આવું વિચારવાવાળા 130 કરોડ લોકો છે. બરાબર ને. એટલે ટીપે ટીપે આખું સરોવર ભરાઈ જાય છે આવી રીતે. રેડી? એટલે હું પણ કાઢવાનું છે, સ્વાર્થી પણ કાઢવાનું છે. અને દેશ માટે કાલ સવારે સરકાર 500,000 રૂપિયા દંડ રાખે અને પછી આપણને એમ થાય હવે હું અહીંયા કચરો નહીં નાખવું, તો એ સ્વાર્થી પણ કહેવાય. એના કરતાં પહેલેથી જ ન સમજી જાય, ફોરેનવાળાને જેમ ડિસિપ્લિન ન રાખીએ. કદાચ તમે ગાડીમાં જાઓ છો, બસમાં જાઓ છો, ટ્રેનમાં જાઓ, તો સાથે એવું રાખો કંઈક કોથળી જેવું કે એની અંદર તમે તમારો કચરો રાખો અને ઘરે જઈને પછી ડસ્ટબિનમાં ફેંકો. તો આવી નાની નાની બાબત આપણે યુવાનોએ સમજવાની છે. અને બીજું કે આપણી ઘરે આપણા નાના બાળકોને, વડીલોને કે કોઈ પણ ના સમજ, કેમ કે આપણે અત્યાર સુધી ટેવ પડી ગઈ છે 1947થી અત્યાર સુધી કે ભાઈ કચરો તો સીધો બહાર જ ફેંકવાનો. આ તો સારું છે, અત્યારે સરકારે ધીમે ધીમે આ તરફ પ્રયાસો કરે છે. સ્વચ્છતા એક પાયાની બાબત છે, બધાને ખ્યાલ છે. બરાબર. તો આવી રીતે નાની નાની બાબત આપણે સમજશું. બીજું, પાણીનો ખોટો વેડફાટ. તમે એમ લાગે મારા ઘરમાં એક નળમાંથી થોડાક ધીમે ધીમે ટીપા પડે છે, એના લીધે શું ફેર પડવાનો? પણ તમે વિચારો, આપણે એક નથી, 130 કરોડ લોકો છે અને ગુજરાતની 6 કરોડ જનતા છે. બરાબર. આખા દેશમાં વિચારો, 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ છે. બધાના ઘરમાંથી, નળમાંથી એક એક ટીપું પાણી પડશે તો આપણો આખો ડેમ, નદી ને બધું સુકાઈ જાય. પોઈન્ટ સમજાય છે. બીજું, લગ્ન પ્રસંગમાં આપણે બહાર જઈએ છીએ, ન્યા બગાડ કરીએ છીએ જમવા ખાવા પીવાનો. હવે ઘણી એનજીઓ એવી આવી છે કે જે આવે છે લગ્ન પ્રસંગમાં, જે વધેલું હોય લઈ જાય, પણ શું કામ? બરાબર ને. આપણે થાળીમાં શું કામ વધારવું જોઈએ? અને આપણે જે કરીએ છીએ ને એ આપણા બાળકો અનુકરણ કરશે, એ વાત ફાઇનલ છે. બરાબર ને. એટલે આજથી એ વાતનો પણ સંકલ્પ કરીએ કે ખોટું જેટલું જોઈએ છે એટલું જમવાનું લઈએ, ખોટો બગાડ ન કરીએ. આ બધી પાયાની બાબત છે, આ કોઈને કંઈ કહેવાની જરૂર નથી, બધા ફૂલ મેચ્યોર છે. પણ કંઈક ને કંઈક આપણે હવેથી રોજ માઇન્ડમાં એક સ્પાર્ક થવો જોઈએ કે ખરેખર આપણે પ્રજાસત્તાક દિવસ, ગણતંત્ર દિવસ, આવી રીતે સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ તો દર વખતે ઉજવી અને બીજે દિવસે હતા ને એવી નહીં આપણે નથી થઈ જવું. આપણે થોડોક ચેન્જીસ આપણામાં કરશું, સરકાર આવશે અને જશે, સરકાર એની રીતે બધા પ્રયત્નો કરશે, પણ આપણે એક જાગૃત નાગરિક તરીકે શું કરવું જોઈએ એ પહેલાં વિચારવાનું છે. બીજી વાત, આપણને હજી 50% નહીં પણ 70% લોકોને નથી ખ્યાલ ભારતીય બંધારણ શું છે, ભારતનું બંધારણ. તો એના માટે હું તો કહું, આપણે કેમ કહે છે હિન્દુ ધર્મમાં ગીતાજી છે, બરાબર ને, એ વાંચવું જોઈએ. તો એની જ સમકક્ષ હું આ મૂકું છું, ભારતનું બંધારણ આપણે વાંચવું જોઈએ. જો તમને કાયદા કાનૂન ખબર હશે તો કાલ સવારે કોઈ પણ અધિકારી કર્મચારી છે સિસ્ટમમાં રહેતા લોકો તમને દબાવી નહીં શકે, અને તમને તમારા કાયદાનું ભાન થશે અને તમે સામેવાળાને કાયદાનું ભાન પણ કરાવી શકશો.
એટલે ભારતનું બંધારણ ઘણી બુકો આવે છે, બુક સ્ટોરમાં તમે જાઓ અથવા હવે તો ઇન્ટરનેટ મોબાઈલ થ્રુ પણ તમને ઘણું મળી રહેશે. થોડા ઘણા કાયદા આપણે મગજમાં હશે તો કોઈ ખોટી રીતે તમને હેરાન નહીં કરી શકે. ટ્રાફિક કોન્સ્ટેબલ છે કે પછી પોલીસવાળા છે કે પછી કોઈ પણ મામલતદાર ઓફિસ કલેક્ટર કચેરીમાં તમને તમારા અધિકાર શું છે એ ખબર પડશે. અને બીજું કે એક સિક્કાની બે બાજુ છે, અધિકાર અને ફરજ. અધિકાર તો આપણે સારી રીતે લઈએ છીએ સરકાર પાસે, અને આપણી ફરજ શું છે એ પણ તમને ભારતના બંધારણમાંથી મળશે. તો આ મારી નમ્ર વિનંતી છે કે જેવી રીતે ગીતાજી પુસ્તકને માન મળેલું છે એવી રીતે જ આપણા ભારતીય બંધારણ, વિદેશમાં લોકો છે ને શું કામ આગળ ખબર, એ લોકોને ખબર છે કે આપણા કાયદા કાનૂન આ છે અને આપણે એનું પાલન આવી રીતે કરવાનું છે. આપણે અડધી તો આપણને ખબર જ ન હોય, એને લીધે સિસ્ટમ સાથે કોલાપ્સ થાય છે આપણો, બરોબર છે. એ અટકાવવા માટે આપણને થોડા ઘણા કાયદા જરૂરી છે સમજવા માટે, અને આપણને ખ્યાલ આવે ને તો આપણે બીજાને, હું તો કહું, સેવા કરવી જોઈએ, ખબર પાડવી જોઈએ કે આ આપણું ભારતનું બંધારણ છે, આવી રીતે સિસ્ટમથી દેશ ચાલે છે અને આપણે આ રીતે ચાલશું તો આપણો દેશ આજ નહીં તો કાલ વિશ્વગુરુ બનતા કોઈ નહીં રોકી શકે. આજે મેં પોઈન્ટ કીધા, કોઈ પણ નેગેટિવ પોઈન્ટની વાત નથી, બહુ પોઝિટિવ છે પોઈન્ટ, અને એના ઉપર મનન ચિંતન કરવું ખૂબ જરૂરી છે. હવે જરૂરી છે શું કામ, કેમ કે દેશ વિરોધી તત્વો ઊભા થાય એ પહેલાં એને ડામવા માટે આપણને કાયદો, આપણને બંધારણ એ આ બધાની ખબર હશે. બીજું, આપણે ડિસિપ્લિનમાં રહેશું તો આપણો ભારત દેશને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. અને ખાસ યુવાનોને આ વાત હું તો કહું, પહેલાં પહોંચશે અને એણે પહેલાં સમજવી જોઈએ. અને યુવાનો સમજશે ને એટલે એના માતા પિતાને વડીલોને સમજાવશે, તમે આજુબાજુ પાડોશને સમજાવો જે લોકો આવો કાયદાનો ભંગ કરે છે ખોટી રીતે, અથવા કચરો ખોટી રીતે ફેંકે છે, અથવા ન્યુસન્સ ફેલાવે છે બીજા કાંઈ પણ પ્રકાર, તો તમે એને સમજાવો કે આ બધું ન કરવું જોઈએ, દેશ માટે આ વસ્તુ, દેશ વિરોધી તત્વો જે ઊભા થયા છે એને ડામવા જોઈએ, બરાબર. આવી રીતે જ આપણે સાચી રીતે ગણતંત્ર દિવસ કહી કે પ્રજાસત્તાક દિવસ કહી કે સ્વતંત્રતા દિવસ મનાવશું 15મી ઓગસ્ટ, કાંઈ પણ મનાવશું, પણ એનું મૂળ આ છે. આપણે આપણામાં સુધારો નહીં કરીએ તો આપણે સરકાર પાસે આશા રાખવી નિષ્ફળ જશે. સરકાર એની રીતે થોડું ઘણું કામ કરશે, થોડા ઘણા આપણે આગળ વધીએ, આવી રીતે જ આપણો ભારત દેશ આગળ વધશે. બસ આજના દિવસે આટલું જ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.